અમારી D9 ન્યૂઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, ક્લિક કરો, બે આઇકન કરો અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ। મિત્રના રૂપિયાની લેતી દેતી વચ્ચે પડતા યુવકની જાહેરમાં માર મારવામાં આવ્યો હતો। ત્યારબાદ આ યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। જો કે આ બનાવમાં મદદે આવેલી બહેનને હુમલાખોરોએ ધમકી આપતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે। કેસ મત કરના, ફટાફટ પતા દો, નહીં તો આપકો ભી ઉપર પહોંચા દેંગે। ભાઈને જાહેરમાં ફટકારીને હોસ્પિટલ લઈ જવા મદદે આવેલી બહેનને હુમલાખોરોએ ધમકી આપી હતી, જેથી આ એક મોટો ચર્ચાનો વિષય બની ગયો છે। એટલું જ નહીં પણ સિવિલ હોસ્પિટલમાં 72 કલાકની સારવાર બાદ મોતને ભેટેલા ભાઈના શોકમાં ગરકાવ બહેને જણાવ્યું હતું કે મારા તો મારા, લેકિન મેરે ભાઈ કો હોસ્પિટલ લે જાને કે લીએ ભી એમ્બ્યુલન્સ તક નહીં બુલાને દી। પાંવ પકડ કર જૈસે તૈસે કરકે રિક્ષા મેં સિવિલ તક લેકે તો આઈ, લેકિન ડોક્ટરોને કહા જલ્દી નહીં લા સકતે થે, જબ હાલત બિગડી તો લેકર આયે, અબ મેરા ભાઈ મર ગયા હૈ, હત્યારો કો છોડના નહીં, તેમ જણાવ્યું હતું। 17મીએ મરનાર સૂરજને મિત્રના ઝઘડામાં વચ્ચે પડતા જાહેરમાં માર મરાયા બાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। મિત્રના રૂપિયાની લેતી દેતીમાં સૂરજે જીવ ગુમાવ્યો હોવાનું જાણવા મળતા પોલીસે આગળની તપાસ આરંભી છે। મરનારના મોટા ભાઈએ જણાવ્યું હતું કે જૂના કપડાં લઈને ફેરી મારતા 27 વર્ષના ભાઈ સૂરજ ઉપર શનિવારના રોજ ઘર નજીક રહેમાન અને મકસૂદ સહિત કેટલાક લોકોએ હુમલો કર્યો હતો અને જાહેરમાં માર માર્યો હતો। સૂરજ મિત્ર વિજયની મદદે આવતા તેને ફટકારવામાં આવ્યો હતો। રૂપિયાની લેતી દેતીમાં વિજય સાથેની બબાલ સૂરજની હત્યા સુધી પહોંચી ગઈ છે। શનિવારના રોજ હુમલો થયા બાદ સૂરજને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ હુમલાખોરો હોસ્પિટલમાં આવ્યા હતા અને ધમકી આપીને પટાવટ કરી લેવા દબાણ કર્યું હતું। અને અમારા પાછળ પાછળ પણ 2 દિવસ જ્યાં સુધી મારા ભાઈની દવા પાણી ચાલી એટલા દિવસ સુધી અમારા અહીંયાના દવાખાનાના આટા મારતા હતા, અમને બીવડાવતા હતા, તો બી અમે અમારા ભાઈની સગવડ કરવામાં લાગેલા હતા, પણ તે છતાં અમે નહીં બીયા, તો છતાં પણ મારો ભાઈ મૃત્યુ પામી ગયો ને અમે હવે ઇન્સાફની વોરન લગાવીએ, બસ અમને ઇન્સાફ જોઈએ, મારા ભાઈને આ રીતે કર્યું એ રીતે એને સજા મળે। વસંત નામ છે મારું, કોણ છે? એ મારા નાના ભાઈ છે। શું નામ છે? અને સૂરજ સૂરજભાઈ શું ઘટના બની રહી અને કઈ જગ્યા બની? હા, એક વિજયભાઈ એનો એક દોસ્તાર હતો, એને સાંજે 6 વાગે એને ફોન કરીને બોલાવેલો, 6 વાગે તો આવીને એને બોલાવ્યો, એના પછી ત્યાં જઈને બેઠેલા હતા તો એ છોકરાનો બીજા હાથે કંઈક પૈસા બાબત એને ગાળામ ગાળામ ઝઘડો થઈ ગયો, તો આ છોડાવા ગયેલો વચમાં, તો એ છોકરાએ બીજા બંને આવી એ છોકરા લઈ ગયા, એ છોકરો જતા રહ્યા, પછી એને 10-15 2-4 છોકરા લાવીને એને બહુ માર્યો। પેલો જે છોકરો હતો વિજય એ કાણ્યો એ નાહી ગયો ને મારા ભાઈ હાથમાં આવી ગયો, બિચારાનું કંઈ હતું નહીં ને ક્યારે કોઈનું કંઈક ખોટું નહીં કર્યું સાહેબ, ને એને એટલો માર્યો ને સાહેબ કે એટલો મુક્કો માર માર્યો ને કે શ્વાસ બી લેવા ને એને ભારી પડી ગયું ને અત્યારે 2 દિવસનું મૃત્યુ થઈ ગયું સાહેબ। બસ અમારે તો એટલી પેલી જાણ એ વિજય છે, વિજયભાઈ એ તમે આવીને બધાને એને જે લોકો હતા હા એને ઓળખાવી દો, ને ભગવાન ને જે પ્રભુ છે ને એમને જે બી બીજે બધાએ જે કર્યું મારા ભાઈ હાથે, મારા ભાઈ તો જતો રહ્યો નાનો ભાઈ, એની ઉંમર ની હતી 27 વર્ષની હતી, એને કોઈનું કંઈ બુરું નહીં કર્યું હતું, તો એને એવી રીતે હું કામ માર્યો અને તો મૃત્યુ પામી ગયો એ। રવિ કોઈચા, D9 ન્યૂઝ, સુરત।